નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં સી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો બાળ મિત્રો આજે આપણે ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં ધોરણ ત્રણ વિષય કલશોર ગુજરાતી પ્રથમ ભાષા એનો દ્વિતીય સત્રનો આગળ અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો બાળ મિત્રો કલશોરમાં પાઠ આઠ એમાં સ્વાધ્યાય પોથીમાં આપણે જે ક્લાસમાં વર્ગમાં આપણે ચલાવ્યો હતો બરાબર પરંતુ અમુક વિદ્યાર્થીઓ આવ્યા નહોતા એટલે એમને લખવાનું થોડું બાકી રહી ગયું હોય તો આજે શરૂઆતથી આપણે પાઠ આઠનો આગળ અભ્યાસ તમને કરાવીશું બરોબર તો ચાલો બાળ મિત્રો સ્વાધ્યાય પોથીમાં આપણે પાઠ આઠ કયો પાઠ છે કીડી હતી કે હાથી હશે બરાબર આપણે એ પાઠ ચલાવે તો ને મજા આવી હશે તમને બરોબર તો આપણે આજે એના પ્રશ્નોના જવાબ વિશે આગળ જોઈશું જેને પણ આ લખવાના બાકી હોય તે લખી નાખે અને જેને લખ્યા હોય તે ફરી એક વખત આ પાઠમાં થોડું ધ્યાન આપે પ્રશ્નોના જવાબમાં બરાબર તો ચાલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તો જુઓ એમાં પ્રશ્ન એકમાં એમાં અવિભાગ છે એમાં એક એક વાક્યમાં એટલે કે એક બે લીટીમાં પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી તો પહેલીવાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પૌળા ઝાડ પાછળ સંતાય હતો બરાબર પણ તેની શું દેખાતું હતું સૂંઢ અને ઉંછડી દેખાતા હતા એટલે કીડીબેન જે ટીકુ કીડીનું નામ શું હતું ટીકું બંને મિત્રો હતા ને આપણે કવિતામાં જોયું તું બરોબર હતા અને બંને થપ્પોની રમત રમતા હતા જ્યારે ચંદુ એટલે કે હાથીનો વારો આવ્યો સંતાવાનો એ પોળા ઝાડ પાછળ તો એ સંતાઈ ગયો બરોબર પણ એની પૂંછ અને સૂંઢ બંને દેખાતા હતા એટલે એને ઝડપથી શોધી શકી બીજો સવાલ છે તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું તો આપણેનો જવાબ જોઈએ તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએને એ માટે કહ્યું કારણ કે પહોળા ઝાડ પાછળ સંતાયો હતો તેમ છતાં પણ તેની પૂંછડી અને તેની સૂંઢ બંને દેખાતા હતા એટલે કે તું તો મોટા ઝાડ પાછળ સંતાય છું તો પણ તારું અડધું શરીર તો દેખાય જ છે એટલે એવું કીધું કે તું તો ઝાડ કરતાં પણ જાડો છે ત્રીજો સવાલ જોઈએ આપણે જ્યારે ટીકું ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએને શોધવા શું શું કર્યું તો આપણે એનો જવાબ જોઈએ જ્યારે ટીકું ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું નીચે જોયું પણ ટીકુબેન બેન તો ક્યાંય દેખાયા નહીં આમ જોયું તેમ જોયું ઉપર જોયું નીચે જોયું પણ ટીકુબેન બેન તો દેખાયા જ નહીં એટલે એને બધે ચારે તરફ જોઈ વળ્યો ચંદુ બરાબર પણ એ મળ્યા જ નહીં ચોથો સવાલ જોઈએ આપણે કે ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ સી યુક્તિ કરી તો એનો જવાબ જોઈશું કે ચંદુએ થ ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ અક્કલ એટલે કે બુદ્ધિ વાપરી અને તે ક્યાં સંતાઈ ગઈ પગ પર ચડીને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ એટલે એને શોધી જ ના શકે ચંદુએ તો આમ જોયું તેમ જોયું પણ મળ્યા જ નહીં કારણ કે એના કાન પાછળ સંતાઈ લેતી બરાબર ચાલો અને આપણે પ્રશ્નોના જવાબ જોયા હવે બ વિભાગના પ્રશ્નોના જવાબ એમાં પહેલો સવાલ છે ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા તો ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા બીજો સવાલ ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા તો ચંદુ અને ટીકુ થપ્પોની રમત રમ્યા ત્રીજો સવાલ જોઈએ ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું તો એનો જવાબ છે ઝાડ પાછળ સંતાયેલા ચંદુની

બે ત્રણ જવાબ જોઈશું કે ચંદુએ બુદ્ધિ વાપરી ને મોટા મોટા ગોળ પથ્થરોની વચ્ચે પૂછ મોં અને કાન સંકોરીને બેસી ગયો હતો સંકોરીને બેસી ગયો હતો એ પણ મેં તમને સમજાવ્યું કે બધું જ ગોળ વાળીને એની પૂંછ મોં કાન બધું જ ગોળ વળી ગયો અને આખો એ પથ્થર હોય ગોળ એવી રીતના બેસી ગયો તો બધું જ ભેગું કરી દીધું હતું અને પથ્થર એક મોટો ગોળ કાળો પથ્થર હોય એ રીતનો ચંદુ બેસી ગયો હતો એટલે કે જાણે કે કોઈ મોટો પથ્થર જ હોય તેવું લાગતું હતું તેથી ટીકું ચંદુને શોધી ના શકી ચાલો આગળ જોઈએ બીજો સવાલ છે ટીકુને ક્યારે નવાઈ લાગી તો એનો જવાબ જોઈએ કે ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો એ પથ્થર નહીં પણ હાથી જ હતો એટલે કે ચંદુ હાથી જ હતો તે જાણીને ટીકુને નવાઈ લાગી ટીકુબેન તો ચારેય તરફ હાથીને સોતતા હતા આટલો મોટો હાથી ક્યાં સંતાયો છે એ તો દેખાઈ જાય એવો જ છે ટીકુબેન તો એવું વિચારતા હતા પણ આ ચંદુએ બુદ્ધિ વાપરી અને પોતાની સૂંઢ પૂંછ મો બધું જ સંકોરીને બેસી ગયો હતો ને એટલે મળ્યો નહીં ને ગોળ કાળા પથ્થર જેવો લાગતો હતો એટલે ટીકુબેનને નવાય લાગી ચાલ એમાં હવે આપણે બ જોઈએ એનો પહેલો સવાલ ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત કેવી રીતે તો એનો જવાબ જોઈશું કે ઝાડ ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત કારણ કે ચંદુ મોટા ઝાડ પણ પાડી શકે છે ચંદુ હાથી એ તો મોટા મોટા ગમે તે મોટા ઝાડા વજનદાર હા ઝાડ હોય તો પણ પોતાની સૂંઢ વડે તે ઝાડ પાડી શકે એટલે ઝાડ ઝાડ રમ્યા હોત તો ચંદુ હાથી જીતી જાત બીજો સવાલ છે દર દર રમ્યા હોત તો કોણ જીતી જાત તો આનો જવાબ તો તમને ખબર જ હશે કે દર દર રમ્યા હોત તો ટીકું જીતી જાત બરાબર કારણ કે ટીકુ નાનામાં નાના દરમાં પણ ઘૂસી શકે છે કે જે પહેલાં દરમાં ઘૂસી જાય તે જીતી જાય એવી રમત હોત તો ટીકુબેન જીતી જાત બરાબર ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે બરાબર ચાલો તમને આ સ ખરા ખોટા તો આવડતા જ હશે પણ આપણે એક વખત એનું ફરીથી રિવિઝન કરી દઈએ બરાબર ચાલો પહેલું હાથી અને કીડી દુશ્મન હતા સાચું છે કે ખોટું ખોટું છે તો પાકા મિત્રો હતા ચાલો બીજું હાથી કુસ્તી રમવા માંગતો હતો હા હાથીને શું રમવું હતું કુસ્તીની રમત રમવી હતી એટલે આ વિધાન સાચું છે ત્રીજું હાથી ઝાડ ઉપર સંતાઈ ગયું હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો હતો ના હાથી ઝાડ પર ચડી શકે ના ચડી શકે એટલે આ વિધાન ખોટું છે બરોબર ચાલો ચોથું કીડી ઝાડના પાન નીચે છુપાઈ ગઈ હા કીડી ઝાડના પાન નીચે છુપાઈ શકે છે અને એ છુપાઈ પણ ગઈ હતી એટલે આ વિધાન સાચું છે પાંચમું કીડી જોર જોરથી ફૂંફાડા મારવા લાગી કોણ ફૂંફાડા મારતું હતું હાથીભાઈ કીડીબેનને સુતતાં સુતતાં હાપતાં હાપતાં એ થાકી ગયા હતા ને એટલે જોર જોરથી શ્વાસ લેતા હતા એટલે એમની સૂંઢમાંથી ફૂંફાડા જેવો અવાજ નીકળતો હતો એટલે આ વિધાન ખોટું છે બરાબર કીડીએ ફૂંફાળા નહોતા માર્યા છઠ્ઠું કીડી મોટે મોટેથી બૂમાબૂમ કરવા લાગી આ વિધાન પણ ખોટું છે બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી તો આ વિધાન પણ ખોટું છે એક વખત હાથીએ શોધી એક વખત કીડીએ શોધ્યો બરાબર આઠમું હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો તો આ વિધાન કેવું છે ખોટું છે હાથી તો કાળા ખડકો વચ્ચે નહીં પણ પથ્થરો વચ્ચે જઈને પથ્થરની જેમ જ બેસી ગયો હતો બરાબર નવમું કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ હતી આ વિધાન સાચું છે ચાલો દસમું જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા કીડીને દાંત હોય ના હોય એટલે આ વિધાન કેવું છે ખોટું છે બરોબર ચાલો આના પછી આગળનો સવાલ પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો બ વિભાગમાંથી સાચો ઉત્તર સુધી તેનું ક્રમ અક્ષર એ પણ મેં તમને શીખવાડ્યું છે કે ક્રમ અક્ષર લખ્યું હોય તો ત્યાં અબક એ રીતના લખવાનું અને વિગત લખી હોય તો આખું શબ્દ કે વાક્ય જે આપ્યું હોય તે લખવાનું છે બરાબર ચાલ અવિભાગ અને બ વિભાગ વચ્ચે ઉત્તરનું ખાનું છે તો એમાં એક નંબર ચંદુ તો ચંદુ કોણ હતો હાથી હતો એટલે એમાં લખીશું ઘ બરાબર અહીંયા આગળ ચંદુ હાથી એટલે કે ઘ અહીંયા આગળ આપણે લખવાનો છે ઘ પછી ટીકુ કોણ હતી કીડી બરાબર એટલે લખવાનો ક પવન ફૂંકાયું પવન ફૂંકાયો તો શું થયું ચ પાંદડા ઉડિયા બરાબર ચ ચંદુની તો જાડી ચામડી અહીંયા આગળ ખ સાથે જોડવાનું છે બરાબર ચાલો હવે અહીંયા આગળ ચોથો પ્રશ્ન પણ આપણો પૂરો થયો હવે આપણે પ્રશ્ન નંબર પાંચમાં નીચેના વિધાનો કોણ બોલે છે તે લખવાનું છે એમાં પહેલું હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા તો આ વિધાન કોણ બોલે છે ચંદુ હાથી બીજું તું તો ઝાડથી જાડો છે આવું ટીકુ કીડી બોલતી હતી ત્રીજા નંબરનું અરે હું મરી જઈશ આવું કોણ બોલ્યું હતું ટીકુ કીડી બરાબર ચાલો ચોથું જોઈએ આપણે એકવાર તું જીતી આવું ટીકુ કેળી બોલી હતી એકવાર તું જીતી તો આવું કોણ બોલ્યું તું અહીંયા આગળ જીતી છે એટલે આવું વિધાન ચંદુ હાથી બોલ્યો હતો બરાબર પાંચમું એકવાર હું હારી આ ટીકુ આ ચંદુ હાથી આગળ આ લખી દેજો મિત્રો ચાલો એના પછીનો સવાલ આપણે જોઈશું પ્રશ્ન નંબર છ તો પ્રશ્ન નંબર છ માં આપણને શું કીધું છે કે પ્રશ્ન નંબર છ માં મૌખિક વાતચીત કરવાની છે બરોબર આપણ સવાલ મેં તમને ક્લાસમાં કરાવ્યો હતો કે આવતામાં સૌથી મજા વધારે મજા ક્યારે આવી હતી કે જ્યારે ટીકુબેન પેલા હાથીભાઈના પગ નીચે આવી ગયા હતા ને ફૂંફાળામાં તો અને શોધીને એને એના ફૂંફાળાથી બેન ઉડ્યા બચાવ બચાવ કર્યા ત્યારે વધારે મજા આવી હતી એના પછી છે હાથી હાફ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે તો કીડી ઉડીને પાછી હાથીના પગ પાસે પડી હશે તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે કીળી સાથે કે હાથી સાથે તો અમને હાથી સાથે રમવાની મજા આવે એટલે તો જાડો મોટો છે ગમે ત્યાં છુપાય તો આપણે ફટાફટ તેને પકડી શકીએ ને કે હાથી સાથે થપ્પો રમવાની મજા આવે ચોથું તમારા વાલા મિત્રનું નામ શું છે તમે તેની સાથે કઈ રમત રમશો બરોબર આ તો તમારો જે મિત્ર હોય તેનું નામ લખવાનું તમે એની સાથે કઈ રમત રમશો એ લખવાનું છે બરાબર પાંચમો સવાલ તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો શા માટે તો કેસે અમે એવી જગ્યાએ સંતાઈ જઈશું કે જ્યાં અમને શોધી શકે નહીં બરાબર ઘરમાં થપ્પો રમે બાથરૂમમાં કે રસોડામાં અથવા તો પલંગ નીચે કે સેટી નીચે અમે છુપાઈ જઈશું જેથી કરીને અમે ઝડપથી મળી શકીએ નહીં છઠ્ઠો સવાલ શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા કયા સ્થળે સંતાવાનું પસંદ કરશો કેમ શાળામાં પણ અમે વર્ગખંડમાં બારી પાછળ દરવાજા પાછળ બેન્ચિસ પાછળ બરાબર અથવા તો ટેબલ નીચે સંતાઈ જઈશું જેથી કરીને અમે કોઈને મળી શકીએ નહીં સાતમો પ્રશ્ન વાંચો વિચારો ઓળખો અને લખો તો તમને અહીં આગળ બોક્સમાં જે શબ્દો કીડી બોલે તે કીડીના ખાનામાં જે વાક્યો હાથી બોલે તે હાથીના ખાનામાં લખવાનું છે બરાબર અહીંયા આગળ તમને બધા જ ભેગા શબ્દો આપેલા છે અંદર તમારી જે જે પાસે છે ને એમાં કંસમાં બધા આપેલા છે એમાંથી શોધીને તમારે લખવાનું છે બરાબર ચાલો તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત પહેલામાં પેલું વાક્ય કયું છે તો પહેલામાં પેલું છે

કેડી બોલી હતી કુસ્તી રમવાન કીધું તો ત્યારે બોલ્યો હતી ને હવે બરાબર સંતાજી હું આ પણ ટીકુ બેન બોલ્યા હતા બચાવ બચાવ આ પણ ટીકુ બેન બોલ્યા હતા હવે મારો દાવ ચાલ સંતાઈ જાવે એવું કોણ બોલ્યું હતું આ પણ આ હાથી બોલ્યો હતો બરાબર ચંદુ હાથી પછી એન ગેન દીવા ઘેન આ કોણ બોલ્યું હતું તો આ કીડી બોલી હતી બરાબર અને હાથી પણ બોલ્યો હતો એટલે આપણે બંનેમાં એક એક વખત લખીએ તો પણ ચાલે અને એકમાં લખો તો પણ ચાલે બરાબર એન ઘેન દીવા ઘેન બંને જણ બોલ્યા હતા ને બંનેનો વારો થપ્પો રમવાનો આવ્યો હતો ત્યારે બંનેને બોલ્યા એટલે આપણે બંનેમાં લખેલું છે જો અહીંયા કીડી અને હાથી આ રીતનું મેં લખીને આપ્યું છે તમારે તમારી સ્વાધ્યાયપુથીમાં ના લખ્યું હોય તો લખી નાખજો મશ્કરી કરે છે એવું કીડીબેન બોલ્યા હતા બચાવ બચાવ એન ઘેન ઘેન હવે બરાબર સંતાજી હો એકવાર તું હાર્યો આ બધા જ વાક્યો કીડીબેન બોલ્યા હતા એના પછી હાથી હવે મારો દાવ ચલ સંતાઈ જા એન ઘેન દીવા ઘેન એકવાર તું જીતી બહાર આવ હવે એકવાર હું જીત્યો આ બધા જ વાક્યો હાથી બોલે ચાલો પ્રશ્ન નંબર આઠ આપેલા વાક્યનો અર્થ સમજાતો હોય તેવો વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો આપણે વિકલ્પો જેવી રીતના આસપાસમાં આવતા હતા તેવી રીતનામાં વિકલ્પો આપેલા છે જે સાચો વિકલ્પ હોય તેને લખતો વિકલ્પ તેની સામે સાચાની નિશાની કરવાની છે બરાબર તમારે જ્યારે નોટબુકમાં લખવાનું થાય ત્યારે સાચો વિકલ્પ જ લખવાનો છે ત્રણે ત્રણ વિકલ્પો લખવાના નથી બરાબર ચાલો એમાં પહેલું જોઈએ ચંદુ એક ઝાડા ઝાડ પાછળ સંતાઈ ગયો તો આમાં ત્રણ વિકલ્પો આપેલા છે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે ચાલો આમાંથી કયા બે તમને અયોગ્ય એટલે યોગ્ય બરાબર ના લાગ્યા તો ઝાડ જાડું હોય તો હાથી નાનો દેખાય ના હાથી તો એટલો મોટો હોય કે બે ઝાડ પાછળ સંતાઈ જાય તો પણ તે દેખાય છે એટલે આ વાક્ય એને યોગ્ય લાગતું નથી પછી હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે નાળિયેળીના ઝાડ પાછળ સંતાય તો હાથી આખે આખો દેખાય બરાબર એટલે આ બંને વિકલ્પો ખોટા છે પહેલાં પહેલું ઝાડ ઝાડું હોય તો જ હાથી સંતાઈ શકે બરાબર એટલે પહેલાં વિકલ્પમાં સાચાની નિશાની તમારે કરવાની છે ચાલો એના પછી બીજું ટીકુએ અક્કલ વાપરી તેમાં પણ ટીકુ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢ્યા ટીકુએ ઉઢી બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું તો આમાંથી તમને કયા બે વાક્ય ખોટા લાગ્યા તો ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢ્યા એ બુદ્ધિ વાપરી કહેવાય ના એ બુદ્ધિના બાલ ખારાધા એટલે બુદ્ધિ આવી ના તો ટીકુ પાસે ઓછા રંગ હતા તેમ છતાં પણ તેને સારામાં સારું ચિત્ર તૈયાર કર્યું અને એ ચિત્ર આખે આખું પૂરું કર્યું એટલે જે છેલ્લું છે તે વાક્ય સાચું છે એટલે ત્યાં સાચાની નિશાની કરવાની છે ત્રીજા નંબરનું ચંદુએ આંખો ઝીણી કરી આંખો ઝીણી કરવી એટલે ચંદુને દૂરનું દેખાતું નતું એટલે આંખો ઝીણી કરી કે ચંદુની આંખો ઝીણી હતી ના ચંદુની આંખો ઝીણી પણ નથી કે એને દૂરનું દેખાતું પણ નતું પણ કશું હતું આંખો ઝીણી કરવી એટલે ખૂબ જ ધ્યાન દઈને જોવું આપણું કોઈ બી વસ્તુ ખોવાઈ ગઈ હોય નીચે બરોબર નાની વસ્તુ તો આપણે ધ્યાનથી શોધીએ એવું કે નાની નાની આંખો કરીને જોઈએ તો આપણને વસ્તુ મળી જાય ના ના એવું હોય ધ્યાનથી આપણી નાની વસ્તુ કોઈ ખોવાઈ ગઈ હોય તો ધ્યાનથી ધીમે ધીમે શાંતિથી જોઈએ તો આપણને એ વસ્તુ મળી જાય છે બરોબર ચોથા નંબરનું વાતોના તડાકા મારવા તો આપણે જોઈએ વિકલ્પો વાતો કરતાં કરતાં કૂદકા મારવા લાગવું ઘણી બધી વાતો કરવી કે તડકામાં વાતો વાતો કરવી તડાકા અને તડકો બંને શબ્દ લાગે છે એટલે એવું કે આ વાક્ય સાચું છે ના તડકામાં વાતો કરવી તડાકા મારવીમાં ખૂબ જ ફેર છે બરાબર એટલે આનો અર્થ શું થાય ઘણી બધી વાતો કરવી એટલે કે આ વચ્ચેનો વિકલ્પ સાચું છે એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરવાની છે બરાબર ચાલો શું થાય એનો અર્થ ઘણી બધી વાતો કરવી ચાલો એના પછી પાંચમા નંબરનું જોઈએ હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા દાંત બહાર આવવા એટલે ખૂબ જ મોટે મોટેથી હસવું બરોબર તો ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો એ સાચું વાક્ય ચંદુ ખડખડાટ હસવા લાગ્યો કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા બરોબર એ વાક્ય તમારું સાચું આવશે હવે આપણે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર પૂરો છે એના પછીનો આગળનો નવ જોઈશું આપણે બરાબર તો પ્રશ્ન નંબર નવમાં શું છે કે વાક્યો વાંચો અને લખો જે ઉપર લખ્યું છે તેવું જ નીચે લખવાનું છે આપણે એક વખતે વાક્યો વાંચી લઈએ તેમાં જોઈએ પહેલા નંબરનું બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો તો નીચે પણ એ રીતનું લખવાનું બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો બીજા નંબરનું વર્ગમાં છોકરીઓ તમને લાડુ લાડુ કહી મશ્કરી કરવા લાગી ત્રીજું કાશબાની પીઠ પથ્થર જેવી હતી તો નીચે પણ એવું જ લખવાનું છે ચોથા નંબરનું રીટાએ થપ્પો રમતા ઝટ દઈને સુનીલને શોધી કાઢ્યો નીચે પણ તમારે એના જેવું જ લખવાનું છે કે રીટાએ થપ્પો રમતા જટ દઈને સુનિલને શોધી કાઢ્યું પાંચમા નંબરનું નકામી વસ્તુમાંથી કંઈક નવું બનાવવા અક્કલ વાપરવી પડે બરાબર એના જેવું જ નીચે લખવાનું છે સુંદર અક્ષર કાઢવાના છે ને આ રીતના લીટીને અડાડીને જ લખવાનું છે એક કે અક્ષર કે વાક્ય ઉપર નીચે થવું જોઈએ નહીં છઠ્ઠું આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ બરાબર ચાલો એના પછી પ્રશ્ન નંબર દસ જુઓ અને લખો પ્રશ્ન નંબરની નવ નવની જેમ જ લખવાના છે પણ આ અક્ષરો કેવા છે જોડેલા બે અક્ષર બે અક્ષરો જોડેલા છે અહીંયા ચ અને છ છ આપેલો છે એક નંબરમાં શું છે છ બંને સાથે બોલવાના છે છ ચ અને છ આપણે એક એક બોલીએ છીએ ચ અને છ ચ અને છ અને પછી છેલ્લે છ છ બરાબર એમ ચ અને છ જોડીને લખવાનું છે બરાબર અહીંયા આગળ મેં તમને નમૂનો આપેલો છે એ રીતના તમારે તમારી સ્વાદેયપોથીમાં આખા બોક્સમાં છ છ એ રીતના ચ અને છ જોડીને લખવાનું છે બીજા નંબરનું છે શ્ર શ્ર બરાબર શ્ર પછી સ્ન શ અને ન શ અને ન શ અને ન એમાં બંને સાથે બોલીએ બોલે સ્ન થઈ જાય શું થઈ જાય સ્ન તો નીચેના બોક્સમાં પણ તમારે આ રીતના શ્ન એવી રીતના લખવાનું છે ચાલો એના પછી આગળ શ્ન પછી શ્વ આવી છે તો શ અને વ શ ને વ બંને સાથે બોલે એટલે શ્વ બોલાય છે બરાબર આ રીતના શ્વ બંને ભેગા લખવાના છે જોડીને લખવાના છે એના પછી પ્રશ્ન નંબર અગિયાર જુઓ વાંચો છ શ્ન અને સ્વ જેવા શબ્દ જેવા આવતા હોય તેવા શબ્દો શોધીને નીચે લીટી કરો તો અહીંયા આગળ કેતને શિક્ષકને પ્રશ્ન પૂછ્યો સાહેબ આ શ્વાસ ઉચ્છ્વાસ એટલે શું તો અહીંયા આગળ કેતને શિક્ષકને પ્રશ્ન એમાં આ સ્ન નીચે મેં લીટી કરેલી છે બરાબર એ રીતના તમારે નીચે લીટી કરી દેવાની છે પછી શ્વા શ્વાસમાં શ્વ આવે છે ને એની નીચે પછી ઉચ્છ્વાસમાં છ અને છ બરાબર હવે સાહેબ બોલ્યા કે તન આપણે નાક વડે જે હવા લઈએ છીએ તે ક્રિયાને શ્વાસ કહેવાય અને જે નાક વાટે હવા બહાર કાઢીએ તે ક્રિયાને ઉચ્છવાસ કહેવાય તો આમાં પણ શ્વ શ્વાસમાં શ્વ બરાબર પછી નીચે છ ઉચ્છવાસમાં છ પછી સ્વ અને છ સ્વચ્છ સ્વ અને વ જોડીએ ને સ્વચ્છ સ્વ પણ લેવાનો છે અને છ બંને લેવાના છે બરાબર પાણી શરીર માટે સારું તેમ સારા સ્વાસ્થ્ય માટે પણ સ્વચ્છ હવા જરૂરી છે તો આમાં પણ સ્વ સ્વ સ્થ અને સ્થ નથી લેવાનો સ્વ સ્વાસ્થ્યનો સ્વ અને સ્વચ્છનો સ્વ બરાબર એ બંને લઈ લેવાના છે ચાલો એના પછી પ્રશ્ન નંબર બારમાં છ સ્ન સ્વથી બનતા શબ્દોને ખાનામાં મૂકો અહીંયા આગળ તમને કૌશમાં આપી દીધેલા છે પ્રશ્ન સ્વેચ્છા અશ્વ ઈચ્છા પાશ્વ સ્વેત હિતેચ્છુ ઈચ્છા ઈશ્વર પીચ વિશ્વાસ શ્વસન અને કચ્છ બરાબર તો આ રીતના બધા જ પ્રશ્નોમાં બે બધા જ જે શબ્દો આપેલા છે એમાં જોડેલા અક્ષરો છે એ જોડેલા છૂટ અલગ અલગ બોક્સમાં તમારે લખવાના છે છ વાળામાં સ્વેચ્છા પછી ઈચ્છા હિતેચ્છુ પીચ્છ અચ્છવ તુચ્છ અને કચ્છ બરાબર તો આ બધા છ વાળા ચ અને છ જોડેલા હોય તેવા અક્ષરો એક અલગ બોક્સમાં એટલે ચ અને છ વાળા ખાનામાં લખવાના છે પછી આવશે સ્નવાળા તેમાં પ્રશ્ન સ્ન આવ્યો એટલે સ્નવાળા ખાનામાં લખવાનું છે ત્યાર પછી કમિશ્નર સ્નર બરાબર અહીંયા આગળ શરધો અને ન એ ને લેવાનું છે પેલો શ્ર હતો આ શ છે પણ સ્નર બોલાય છે એટલે આપણે એમાં લખવો પડશે બરાબર પછી આવે છે સ્વ એમાં અશ્વ પાશ્વ શ્વેત ઈશ્વર વિશ્વ વિશ્વાસ અને શ્વસન બરાબર બાળ મિત્રો આટલા શબ્દો અલગ અલગ બોક્સમાં ચ અને છ વાળા ખાનામાં શ અને વ શ્વ અને ન એ ત્રણેય બોક્સના શબ્દો અલગ અલગ તમારે લખવાના છે બરાબર ચાલો એના પછી આપણે પ્રશ્ન નંબર તેર જોઈશું તેમાં પ્રશ્ન નંબર તેરમાં આપણે પાઠ્યપુસ્તકમાં જે એકસો ને ઓગણત્રીસ અને ત્રીસમાં જે કવિતા આપણ મેં ક્લાસમાં તમને સમજાવી હતી બરાબર રામું ચિત્ર દોરવા બેઠો હતો ને તો એને શેનું ચિત્ર દોરવું હતું એ એને કંઈ ખબર નથી પડતી તો પીછીને રંગ લઈને બેસી ગયો હતો પણ એને આકાશ સામે જોયું અને એને આભનું ચિત્ર દોરવાની ઈચ્છા થઈ અને એ તો આપ સામે જોતો ગયો અને પીછી એને રંગો લઈને બેસી ગયો હતો અને પીછી જેમાં આકાશ દેખાય તેમ તેમાં રંગો પૂરતો હતો તો એને પહેલાંમાં પહેલું કયું ચિત્ર દોર્યું આભનું સવારનું ને સાંજનું ને એવું બધું આવી હતું ને કવિતામાં ચાલો એના પરથી આપણે પ્રશ્નના જવાબ જોઈએ કે આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી તો પીછી પીછી એમ જોર દઈને બોલીએ છીએ ને પીછી લઈને બેઠો પીછી શબ્દ સાંભળતા તમને પણ પીછી લઈને બેસવાનું મન થઈ જશે કે ચાલો આ મારે પણ વોટર કલર પૂર્વ છે ચિત્ર ભલે દોરતા આવડે કે ના આવડે રંગ પૂરતા આવડે કે ના આવડે પણ ચિત્ર દોરવાની પીછી ને રંગો લેવાની તમને ખૂબ જ મજા આવે છે બરોબર ને ચાલો બીજા નંબરનો છે પ્રશ્ન તમને કઈ પંક્તિ વધુ ગમી અને શા માટે તો આમાં તમને જે પંક્તિ વધારે ગમી હોય પાન નંબર એકસો ઓગણત્રીસ અને એકસો ત્રીસ બરાબર આ તો આપણે મૌખિક પ્રશ્ન વાતચીત કરવાની છે ફક્ત લખવાના નથી આ તમે તમારી સમજણ માટે આમાં જવાબ લખીને આપેલા છે પણ તમારી નોટબુકમાં લખવાના નથી પ્રશ્ન નંબર તેર બરાબર જેટલા પણ મૌખિક છે પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર તેર આ બધા તમારે નોટમાં લખવાના નથી તમને મેં ક્લાસમાં પણ કીધું હતું કે કયા કયા પ્રશ્નો લખવાના છે અને કયા પ્રશ્ન નથી લખવાના બરાબર ચાલો પ્રશ્ન નંબર ત્રણ રામુ શું દોરવા માંગતો હતો તો રામુ શેનું ચિત્ર દોરવા માંગતો હતો ચિત્ર બરાબર ચોથો સવાલ છે રામુએ રાતના આકાશમાં શું શું જોયું તો રામુએ રાતના આકાશમાં ચાંદલિયો અને તારા જોયા હતા તો એ ચાંદલિયા અને તારા કેવા હતા ટમ ટમતા પ્રકાશિત હતા ને હા ચાલો પાંચમો સવાલ જોઈશું આપણે કે રામુએ પીછીથી કઈ કરામત કરી હા આ તો તમને ખૂબ જ ખબર હશે યાદ હશે બરાબર કે પહેલાં રામુએ સાંજનું ચિત્ર દોર્યું અને સાંજનું ચિત્ર પૂરું કરતા કરતા પાછું રાત આવી ગઈ તો પાછું રાતનું ચિત્ર દોરવા બેઠો તો રાતનું ચિત્ર તો એણે દોર્યું પણ થોડીક વાર થઈ તેને તો રાતે આકાશમાં શું દેખાયું ચાંદલીઓ દેખાયો તો પાછો એમાં ચાંદલીઓ બનાવ્યો પાછા તારા દેખાયા તો તારા પણ એમાં પ્રકાશિત કર્યા ઝગમગ ઝગમગ તારા કર્યા ને તો રાતનું ચિત્ર તો એને દોરી નાખ્યું પછી પાછું શું થયું હતું ચાલો આગળના સ્ટોલમાં જોઈ તો રામું શા માટે મૂંઝાવા લાગ્યો હા સાંજનું ચિત્ર તો બનાવવા બેઠો હતો પણ એમ બનાવતા બનાવતા રાત પડી ગઈ એટલે કાળું આખું ચિત્ર કેવું કર્યું તું એને કાળું કાળું એમાં તારા અને ચાંદાને એવા પાછા પ્રકાશિત કર્યા હતા અને એમ કરતા કરતા પાછું શું થઈ ગયું સવારનું અજવાળું થઈ ગયું બરાબર એટલે સવારનું અજવાળું કેમ પાથરવું આ તો કાળું કાળું તો મેં કરી નાખ્યું પાછું પાછું દિવસનું આકાશ કેમનું એમાં ચિતરું એ વાતે મૂંઝાવા લાગ્યો અરે હવે આ ચિત્ર હું કેમનું પાછું સવારનું કરીશ એમ કરીને તેને ચિંતા થઈ ગઈ આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું કે આભનું ચિત્ર બદલાતા આપણે આગળ જોયું કાવ્યમાં પહેલાં સાંજનું રાતનું ને પાછા એમાં ચાંદો તારા આ બધું પ્રકાશિત થતાં જોયું ને પાછું પાછું શું કરવાનું થયું કે હા તો સવાર પડવા માંડી હવે મારે સવારનું ચિત્ર દોરવું છે એટલે આપનું ચિત્ર બદલાતા આકાશમાં આ બધું થવા લાગ્યું આઠમો સવાર આકાશ કેવું હોય છે તેનું વર્ણન કરવાનું છે તો આકાશ વરસાદ પડવાનો હોય ત્યારે કેવું હોય ઘનઘોર વાદળાથી છવાઈ જાય છે દિવસ હોય ત્યાં તો આપણને એવું લાગે કે આ રાત પડવા લાગી છે એટલે વરસાદ પડવાનો હોય ત્યારે આપનું ચિત્ર આવું થઈ ગયું છે બરાબર ચાલો એના પછી ઉનાળાની બપોરનું ચિત્ર આપણે કરવાનું છે તો ઉનાળાની બપોર કેવી હોય ઉનાળાના બપોરમાં તો સખત ગરમી હોય ગરમી અને સૂર્યનો ખૂબ જ તડકો સખત તડકો પડતો હોય એટલે આકાશની સામે પણ આપણે જોવું હોય તો ગોગલ સ્પેરીન જોઈએ છે બરાબર સીધા પ્રકાશ સુરત સામે આપણે જોઈ શકતા નથી સીધા સુરત સામે આપણે જોઈ શકીએ શા માટે કારણ કે વધુ વોલ્ટેજના બલ્બ જેવો એ દેખાય છે તેથી બરાબર ને સીધા પ્રકાશ સામે આપણે તમે ઉત્તરાયણ આવશે એ તો ગોગલ્સ કેમ પહેરો છો સૂર્યનો તડકો ખૂબ જ લાગે છે ઉત્તરાયણ દિવસથી બદલાય ને સૂર્યની ગતિ બદલાય છે એટલે આપણને પ્રકાશ એ દિવસથી ઠંડી થોડીક ઓછી થઈ જાય છે એટલે આપણે બપોર હોય ત્યારે ગૂગલ્સ પણ પહેરવા પડે કારણ કે વધુ વોલ્ટેજવાળો બલ્બ સળગતો હોય લાગતો હોય તેવું આપણને લાગે છે રાત્રે તો અજવાળી રાત્રે આકાશ દૂધ્યું દૂધ્યું એટલે પૂનમની રાત હોય ત્યારે આકાશ થોડુંક પ્રકાશિત વધારે લાગે છે દૂધ્યું લાગે અને અંધારી રાત હોય તે શામ રંગે રંગાયેલું એટલે કે અંધારું અંધારું હોય એમાં એમાં તારા ટમટમતા દેખાય છે સવારે તો સવારે કેવું લાગે આકાશ સોનેરી રંગોથી રંગાયેલું દ્રશ્ય સુંદર સવાર ઉગી હોય એમાં સુરત દાદા ઉગ્યા હોય કુણો કુણો તડકો હોય એટલે સોનેરી રંગોથી રંગાયેલું આકાશ દેખાય છે નવમો સવાલ તમને કયા સમયનું આકાશ જોવું ગમે શા માટે તો તમને સવારનું અથવા તો સાંજનું ઢળતા સમયનું આકાશ જોવાનું વધારે ગમે છે સૂર્ય ઉગે ત્યારે સોને રંગોથી રંગાયેલું આકાશ દેખાય પક્ષીઓ કલરવ કરતાં કરતાં ચણ ચણવા જતા હોય બરાબર એવું દેખાય છે સુંદર સરસ બધી પ્રાર્થનાઓ વાગતી હોય એવું બધું વાતાવરણ હોય એટલે સવારનું આકાશ જોવું વધારે ગમે અથવા તો સાંજનું જે જ્યારે સુરત દાદા ઘરે જાય એ સૂર્ય અથમતો હોય ત્યારે પણ સાંજનું આકાશ જોવાની મજા પડે છે બરાબર ચાલ દસમા નંબરનો સવાલ તમને કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે તે અવાજ તમારે કરવાનો છે કયો મોરનો ગમે છે કે કોયલનો તો એ અવાજ તમારે ઘરે કરવાનો છે બરાબર વિડીયો જુઓ ત્યારે આ અવાજ થોડોક કરી લેવાનો કે ભાઈ આ પક્ષીનો અવાજ મને બહુ જ ગમે છે કોયલનો ગમે તો કોયલનો કુહુ કુહુ બરાબર મોરનો ગમે તો મોરનો મોર કેવું બોલે ખબર છે ને સારું તો એ અવાજ કરજો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું બધા પ્રશ્ન તમારે તેરમો પ્રશ્ન લખવાનો નથી પ્રશ્ન નંબર ચૌદ લખવાનો છે પાછો લખજો ખોટી રીતે લખાયેલા સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખવાનું છે બરાબર જો અહીંયા ઉદાહરણ તમને આપેલું છે કે શિક્ષકે વિદ્યાર્થીને શ્ર અને પ્રશ્ન પ્ર પૂછ્યો એટલે કે એનો અર્થ પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થીએ શિક્ષકને પ્રશ્ન

હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ એનો જવાબ સ્વચ્છ સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ ત્રીજા નંબરનું દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વ વિશ રાખવો જોઈએ દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ બરાબર ચોથા નંબરનું રાજા શ્વ પર બેઠા હતા તો એનો જવાબ રાજા અશ્વ પર બેઠા હતા પાંચમા નંબરનું આરો ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ બરાબર આમાં ચા ઈ લખેલું છે તો એનો જવાબ ઈચ્છા આવશે નંબરનું સ્વિ ખૂબ જ સુંદર છે તો એનો જવાબ વિશ્વ ખૂબ જ સુંદર છે સાતમા નંબરનું આપણે શ્વઈર ઈર પાસે જ્ઞાન માંગવું જોઈએ તો એનો જવાબ આપણે ઈશ્વર પાસે જ્ઞાન માગવું જોઈએ આઠવા નંબરનું શેરેનાને તવેશ રંગના કપડાં ગમે છે શેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે બાર મિત્રો યાદ છે વર્ગખંડમાં મેં આ બધાના સમાનાથી શબ્દો તમને કીધા હતા બરાબર કે આ બધા સમાનાથી શબ્દો છે તમને કીધું પણ હતું તમને પૂછ્યું પણ હતું તમે જવાબ પણ આપેલો હતો યાદ આવ્યું બરાબર સેના સેનું મેં કીધું હતું કે અશ્વ અશ્વ એટલે ઘોડો પછી વિશ્વ કીધું હતું બરાબર વિશ્વ એટલે દુનિયા જગત પછી બીજું કયું કીધું હતું મેં ઈશ્વર ઈશ્વર એટલે ભગવાન અને પછી શ્વેત એટલે સફેદ એટલે આ બધા સમાનાથી શબ્દોના અર્થ છે બરાબર એટલે આ વિડીયો જોતી વખતે ફરીથી એનો મહાવરો એટલે કે એનું પુનરાવર્તન એક વખત કરી લેજો તો બાળ મિત્રો આજે આપણે અહીંયા ભાગ એક પૂરો કરીએ છીએ તો આજનો જે આ હોમવર્ક છે અહીંયા સુધીનું પ્રશ્ન નંબર એકથી ચૌદ સુધીનું એમાં છઠ્ઠો અને તેરમા નંબરનો પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાનો નથી સ્વાધ્યાયપુથીમાં હોય એટલા જ તમારે લખવાના છે અને જે સૂચના હોય એ પણ તમારે નોટબુકમાં લખતી વખતે ટૂંકમાં લખવાની રહેશે બરાબર અને જે બે વખત આપેલા હોય સુંદર અક્ષરે લખવાના એ તમારે બે વખત લખવાના છે બરાબર એટલે અક્ષરો પણ તમારા સુધરે અને તમને યાદ પણ રહેશે તો ચાલો બાળ મિત્રો ફરીથી આપણે ભાગ બેમાં મળીશું એટલે રોજે રોજનું હોમવર્ક કરવાનું રાખજો જેથી કરીને ફરી શાળાએ આવો તો સ્વાધ્યાય પૂર્તિઓ બાકી રહી જાય નહીં બરાબર ચાલો આવજો